hello everyone, myself, professor hardik prajapati. i warmly welcome to you from sri shusha college of commerce, management and computer education. there is the managed by jain citizens education society. today we are study about communication skill and business writing skill in english in bbsm1 department.

એ રિસીવ કરેલી ઇન્ફોર્મેશન સેન્ડ કરે છે એના કોન્ટેક્ટમાં આવતા નંબર ઓફ પર્સન ને તો કે યસ એટલે કે જે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર થવાનો જે રેશિયો છે એ કેવો થઈ જાય છે ઇન્ક્રીઝ થઈ જાય છે તો કે યસ એટલે કે શું થાય છે સ્પીડી ઇન્ફોર્મેશન છે એ ટ્રાન્સફર થાય છે તો કે યસ આ સૌથી એક એનો બેસ્ટ એડવાન્ટેજ છે પછી અને આની અંદર બીજું શું છે તો કે આ છે એ તો એની અંદર કોન્ફિડેન્શિયલ જે આપણે શું કહે છે તો શેર થવી જે ઇન્ફોર્મેશન એ થઈ જાય

એટલે કે ફોર્મલ ચેનલ દ્વારા શું થાય છે મેસેજ ટ્રાન્સફર થાય છે ઇફ ધેર ઇઝ સમ યુઝફુલ ઇન્ફોર્મેશન અનસુટેબલ ફોર બીંગ ટ્રાન્સમિટેડ થ્રુ ધ ઓફિશિયલ ચેનલ ઇટ કેન બી ટ્રાન્સમિટેડ થ્રુ ગ્રેપ વાઇન અમુક વાર શું થાય છે તો અનસુઇટેબલ જે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કરવાની હોય અથવા કોઈ ઇમ્પોર્ટન્ટ મેસેજ છે એ સાથે એડ કરવાનો રહી ગયો હોય તો ઓટોમેટિક છે એ એની અંદર એડ થઈ જતો હોય છે સમજી આપણે આપણે જોઈ હતી એ ટુ બી બી ટુ સી સી ટુ ડી ટુ ઈ એવી રીતના હવે જો એ ટુ બી પાસે ઇન્ફોર્મેશન જાય છે અને બી ને એમ લાગે છે કે આની અંદર હજી કંઈક જે ઇમ્પોર્ટન્ટ મેસેજ છે એની સાથે કંઈક હજી એક રહી જાય છે તો ઇન્ફોર્મેશન પોતે જ જાતે એડ કરી દેશે અને એ ઇન્ફોર્મેશન કોને શેર કરે છે સી ને એટલે ઓટોમેટિક છે એ શું થાય તો જે યુઝફુલ ઇન્ફોર્મેશન છે એ એડ થઈ જાય છે પછી સાયકોલોજીકલ સેટિસ્ફેક્શન તો કે યસ ગ્રેપ ગિવ્સ સાયકોલોજીકલ સેટિસ્ફેક્શન ટુ ધન વર્કર્સ

તો ફીડબેક છે એના આધારે તો આપણે મતલબ ગ્રેફ કોમ્યુનિકેશન છે તેમાં ગ્રેન્ટ પ્રોવાઇડ ફીડબેક ટુ ધ મેનેજમેન્ટ વિચ એનેબલ્સ મેનેજમેન્ટ ટુ ડિસાઇડ ફ્યુચર કોર્સ ઓર એક્શન ઓર રિવ્યુ સ્ટ્રેટેજી હવે જે લેબરના યા બોટમ લેવલ મેનેજમેન્ટ છે તેના જે રિવ્યૂ મળે છે જેનો જે ફીડબેક મળે છે એનાથી ટોપ લેવલ મેનેજમેન્ટ એ ਥોરિટીને એક જે નેક્સ્ટ ફ્યુચર પ્લાન છે એ કરવાનો ખ્યાલ આવતો હોય છે તો કે યસ તેની અંદર વાત કરીએ તો વિધાઉટ ગેમ ગ્રેપ પાઇન્ટ એમ્પ્લોઇઝ મેઈ નોટ બી ઓનરશિપ ઓલ ઇન્ફોર્મેશન તો કે યસ એટલે કે શું થાય છે તો બધી ઇન્ફોર્મેશન છે એ શેર થઈ શકે છે એટલે કે રિસીવ કરે છે સામે ફીડબેક આપે છે મેનેજર કેન લર્ન What employees are thinking of non-formal non, non ways they could not learn through the formal networks. એટલે કે અહીંથી જે નોન ફોર્મલ વે થી એમને ખ્યાલ આવી જાય છે કે એમ્પ્લોયર છે લેબર છે એ શું વિચારે છે કંપનીને રિલેટેડ યા કંપની માટે પછી ગ્રેપવાઇન ક્રિએટ્સ અ સેન્સ ઓફ બિલોંગિંગ બિલોંગિંગ અમોંગ ધ એમ્પ્લોયસ હવે આનાથી શું થાય છે તો ગ્રેપવાઇન કોમ્યુનિકેશન ની અંદર બધા જ એમ્પ્લોયર એવું થાય છે કે એ રિલેટેડ છે કંપનીની સાથે એટલે કે યસ બિલોંગ કરે છે અને એને વેલ્યુ થાય છે એવું એક સેટિસ્ફેક્શન પ્રોવાઈડ કરે છે મોસ્ટ ઓફ એમ્પ્લોય પરસીવ ઇટ ટુ બી મોર બિલીવેબલ એન્ડ રિલાયેબલ ધ હોર્મલ કોમ્યુનિકેશન ઇશ્યુડ બાય ધ ટોપ મેનેજમેન્ટ એટલે કે મોસ્ટ ઓફ ધ એમ્પ્લોયર્સ છે એ આવા જ જે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર થતી હોય એની સાથે જોડાયેલા હોય છે તો કે યસ એટલે કે બધા જે જોડાય આવી રીતના જોડાયેલા હોય તો એને સૌથી વધારે એડવાન્ટેજ છે ઇન્ફોર્મેશન અહીંથી રિસીવ કરવા માટે ઓકે ચાલો તો આ થઈ વાત એડવાન્ટેજીસ ઓફ ધ ગ્રેપ માઇન્ડ કોમ્યુનિકેશન હોય છે મતલબ શું એની જે વેલ્યુ છે એની જે એની વેલ્યુએબલ મેસેજ છે એટલો બધો રહેતો નથી એટલે કે એક વ્યક્તિ તમને કહેશે અને ત્યારે જે એની વેલ્યુ હોય અને એને ઇન્ફોર્મેશન તમને કોઈ બીજો વ્યક્તિ આવીને કહેશે તો કે એટલે કે નંબર ઓફ પર્સન પાસે તમને કોઈ ઇન્ફોર્મેશન સાંભળવા મળશે તો કે યસ તો એનો મતલબ છે એ એનું જે ક્રેડિટ હોવું જોઈએ એ ક્રેડિટ એટલું મળતું નથી ઇન્ફોર્મેશનને તો કે યસ ધ ગ્રેપવાઇન ડઝ નોટ ઓલવેઝ કેરી કમ્પ્લીટ ઇન્ફોર્મેશન હવે ગ્રેપવાઇન માં ખબર છે આપણને હ્યુમર ફેલાય છે તો કે યસ અને કોઈ વ્યક્તિ છે એ પોતાની ઇન્ફોર્મેશન પણ સાથે એડ કરી શકે છે તો કે યસ એટલે કે જે 100% ઇન્ફોર્મેશન ટ્રાન્સફર થવી જોઈએ એ થઈ શકતી નથી મે નોટ ગેટ અ ક્લિયર 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 પિક્ચર પિક્ચર ફ્રોમ ધ એટલે એક આવું જોઈએ છે એ ડિસિઝન ક્લિયર સજેશન છે એ ક્રિએટ થતું નથી આપણે લિમિટેશન છે પછી નેક્સ્ટ પીપલ હેવિંગ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ મે ટ્વિસ્ટ ધ મેન્ટર એન્ડ ધ ઇમેજ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન હવે ઓર્ગેનાઇઝેશન છે કોઈ સારા ડિસિઝન લીધા હોય બટ એ વાયા વાયા છે એ એટલે કે જે નંબર ઓફ પર્સન થ્રુ ચેનલ થ્રુ પાસ થાય છે તો એના મતલબ છે એ એની અંદર ટોન કદાચ એનો ચેન્જ થઈ જતો હોય છે એટલા કારણે શું થાય છે તો એક લિમિટેશન આની બની જાય છે કેમ કે ઓર્ગેનાઇઝેશન ને એક બેટર રિઝલ્ટ માટે કોઈ ડિસિઝન લીધું હોય છે બટ જ્યારે એ લોઅર લેવલ મેનેજમેન્ટ સુધી એ ઇન્ફોર્મેશન રિસીવ કરે ત્યાં સુધી ભાઈ એની અંદર ઘણું બધું છે એ શું થઈ જતું હોય છે તે અનયુઝફુલ જે ડેટા છે અનયુઝફુલ ઇન્ફોર્મેશન છે ઇન્સ્ટ્રક્શન છે એ એડ થઈ જતી હોય છે એટલે કે એક શું થાય છે તો કે જે ઇમેજ છે ઓર્ગેનાઇઝેશન એ સ્પોઇલ થાય છે ધ ઇન્ફોર્મેશન ઇન એ ગ્રેફ માઇન ઇઝ રેરલી ધ વોલ ટ્રુથ એન્ડ સો ઇટ કેન બી હાર્મફુલ ટુ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન તો આની અંદર શું થાય છે રેલી તે એ સાચી વાત જાણવા મળતી હોય છે નહીતર છે એ આ ર્યુમર અને શું થાય છે તો કે ર્યુમર જ ફેલાતા હોય છે અને ગોસિપ જ ચાલતી હોય છે okay Chalo. this is the limitation of grapevine now we let us start our second topic the barriers of communication first of all understand what is the barrier barrier means the gap or misunderstanding between two or more person here is the there is the different type of the barrier first is the external barrier

ત્યારે મીડિયમ તરીકે કોઈ મીડિયાનો ઉપયોગ થતો હોય છે જેને ચેનલ કહીએ છીએ તો કે યસ આ ચેનલ થ્રુ છે એ મેસેજ ટ્રાન્સફર થતો હોય છે અને એની માટે છે શું કરવામાં આવે છે તો જો ડિફેક્ટ હોય આ ચેનલની અંદર મતલબ જે મીડિયા ઇન્ટરમીડિયેટર જે પર્સન છે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે યા કોઈ સેન્ડર છે તે શું કરે છે તો તે ડિફેક્ટ હોય એટલે કે તે ત્યાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ રહી હોય તો બેરિયર થઈ શકે છે કોમ્યુનિકેશનની અંદર તો કે યસ લાઈક એક્ઝામ્પલ લઈએ લાઈક એ એક કંપની છે સમજાય એ કંપનીની અંદર એમડી છે એ થ્રુઆઉટ મેસેજ શું કરે છે ટ્રાન્સફર કરે છે તો કે યસ એના મેસેજ છે એ ટ્રાન્સફર થાય છે બાય એચઓડી અને કોના સુધી પહોંચાડવાનું હોય છે તો એના ડિફરન્ટ એમ્પ્લોઈઝ છે તે એના સુધી તો કે યસ હવે વાત કંઈક આવી બને છે તો જે એચઓડી છે એની અંદર ડિફેક્ટ છે મતલબ એ જે પોર્શન છે તે પોર્શનમાં મેસેજ છે એ અથવા કોમ્યુનિકેશન છે યા અન્ડરસ્ટેન્ડિંગ છે ત્યાં થઈ રહી છે તો કે યસ એટલે કે તેની અંદર ડિફેક્ટ આવી રહી છે તો અહીંયા ડિફેક્ટ આવે છે તો તો મતલબ કે પ્રોપરલી મેસેજ ટ્રાન્સફર થવો જોઈએ એમ્પ્લોયર સુધી તો એ એમ્પ્લોયર સુધી ટ્રાન્સફર નહીં ઇન ચેનલ તો કે તેની અંદર જો ડિફેક્ટ હશે તો મેસેજ જે પ્રોપરલી ટ્રાન્સફર થવો જોઈએ તો કે એ ટ્રાન્સફર થશે નહીં અને તે ડિસ્ટર્બન્સ આવશે તો કે યસ એટલે કે જે મેસેજ છે એ પ્રોપરલી શું થશે તો કે કન્વે નહીં થઈ શકે તો કે યસ અને આને એવું જરૂરી નથી કે ત્યાં કોઈ પર્સન જ હોય સમજાય એક્ઝામ્પલ મેં લઈને તમને સમજાવ્યું બટ ત્યાં છે એ કોઈ મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પણ હોઈ શકે છે જે શું કરે છે તેના ફેલિયરના કારણે પણ મેસેજ ટ્રાન્સફર ન થઈ શકે લાઈક આવી રીતના એચઓડી એને ઇન્ફોર્મેશન મળી ગઈ છે બાય થ્રુ કોના થ્રુ તો કે જે એમએમડી છે એના થ્રુ બટ હવે એની પાસે ઇન્ફોર્મેશન પહોંચી છે તો એની પાસે જે મેસેજ પહોંચાડવા માટેના જે ઇન્સ્ટ્રુમેન્ટ હોવા જોઈએ ટેલિફોનિક છે મોબાઈલ છે યા ઇન્ટરનેટ છે તેની અંદર ડિફેક્ટ હોય મેકેનિકલ કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે તે ડિફેક્ટેડ હોય તો પણ મેસેજ ટ્રાન્સફર નહીં થઈ શકે એટલે કે એમ્પ્લોયર નહીં થઈ શકે ઓકે તો આ વાત વાત કરી હવે સેકન્ડ કરીએ તો ફર્સ્ટેક્ટ કરે છે તો કે એક્સટર્નલ કોમ્યુનિકેશન ને તો કે યસ ચાલ તો નોઈઝ છે ને એ શું કરે છે તો જનરલી આપણે ખ્યાલ છે કે આપણે જ્યારે કોમ્યુનિકેશન કરતા હોય તો આપણે એક ઓફિસની અંદર કોમ્યુનિકેશન કરતા હોય છે આપણે આ શું કરીએ છીએ તો કે આપણે કોઈ સિંગલ રહીને આપણે ચર્ચા કરતા હોય છે એનું રીઝન છે કે આપણને છે એ આપણને અફેક્ટ ના કરે કેમ કે આપણું જે કોમ્યુનિકેશન આપણું જે ગોલ હોય છે જે આપણું ટાર્ગેટ છે જે એમ છે આપણા કોમ્યુનિકેશન નું એ આપણાથી તો કે કઈક છૂટી ન જાય સમજે એટલે કે એની માટે છે કોન્સન્ટ્રેટ રહે ફોકસ રહે આપણું તો કે યસ એની માટે છે આપણે થી દૂર રહીએ છીએ બટ હવે નોઈઝ છે એ એડ થઈ જાય તો પણ શું થાય છે કન્વે થવો જોઈએ મેસેજ એ કન્વે નહીં થઈ શકે ઓકે ચલો એની અંદર આપણે જેવી જ રીતના જે આ નોઈઝ શું છે તો આ છે ને એ એક પ્રકારની આવી રીતના અફેક્ટ કરે છે અને બેસ્ટ એક્ઝામ્પલ લેવું હોય તો આપણે આવું લઈ શકીએ આપણને ખબર છે આપણે ટીવી ચેનલો જોતા હોઈએ છીએ તો તેની અંદર કેબલ ની અંદર નોઈઝ આવી જાય છે સમજે તો હવે શું થાય છે તો આપણે મૂવી જોતા હોઈએ યા ટીવી સિરિયલો જોતા હોઈએ છીએ ન્યૂઝ જોઈએ છીએ તો તેની અંદર છે એ નોર્મલ જે વોઇસ છે મતલબ જે આવે છે ટેલિવિઝનના જે વેવ્સ છે તેમાંથી તો એ જે નોઈઝ છે એટલે કે પ્રોપર ડાયલોગ છે એ આપણને ડાયલોગ નહીં સમજાય અને એક્સ્ટ્રા જે શું છે તો કે જે નોઈઝ છે એ નોઈઝ આપણને સંભળાશે એટલે કે આપણે જે શું કેવા માંગે છે ડાયલોગ એ આપણને ખ્યાલ નથી આવતો તો આવી જ રીતના છે એ શું થાય છે તો નોઈઝ આપણને જ્યારે આપણે કોમ્યુનિકેશન કરતા હોય છે એઝ એમ્પ્લોયર એમડી ઓર ત્યારે છે ત્યારે આ શું કરે છે આપણને અફેક્ટ કરે છે અને ત્યારે આ એક બેરિયર એટલે કે શું તો એની અંદર વાત કરીએ તો એની અંદર એમ કેવા માંગે છે ડિફેક્ટ ઇન ઓર્ગેનાઇઝેશન સિસ્ટમ તો એની માટેના અલગ અલગ શું થશે તો કે અલગ અલગ તેના પણ શું પડે છે તો કે વિભાગો પડે છે યસ અને એ વિભાગોને આપણે હવે સમજવાના છે યસ અથવા કોઈ ડિલેટ થતી હોય મતલબ કોઈ ઓર્ડર આપેલો છે યા છે યા સજેશન છે તેને લોઅર લેવલ સુધી પહોંચતા યા રિસિવર સુધી પહોંચતા તો કે શું થાય છે એ ટાઈમ માંગી લે છે તો કે યસ તો આવું પણ પોસિબલ છે તો કે યસ એના કારણે આપણે શું કરવું પડે છે તો આ જે છે એના કારણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ બને છે અને ડિફેક્ટ ઓર્ગેનાઇઝેશન બેરિયર બનતું જાય છે તો કે યસ અને આવી જ રીતના વાત કરીએ તો જ્યારે એમ્પ્લોયર છે એ શું કરે છે તો એમ્પ્લોયર જે ઓથોરિટી છે હાયર ઓથોરિટી ત્યાંથી છે સબોર્ડિનેટ છે ત્યાં સુધી શું થાય છે તો મેસેજ કન્વે થવો જોઈએ બટ જે પ્રોપરલી ન થાય તો ત્યારે આના અંતર્ગત શું થાય છે તો પ્રોબ્લેમ થતા હોય છે અને ડિફેક્ટ આવતી હોય છે આની અંદર છે ડાઉનવર્ડ કોમ્યુનિકેશનની અંદર પણ આ જ સેમ પ્રોબ્લેમ રહેશે

first of all, the perception. the perception situation. perception is the at physical level. Uh, receiver perceives the message with the help of his sense. it means that if his eyes and ears are not very much alert, alert, the message may either be partially per perceived or may not be perceived at all by the receiver. the sothays. તો એનો મતલબ એવો છે કે જ્યારે હવે પરસેપ્શનનો મતલબ થાય છે તમારું એ છે ધ્યાન રાખવું તો કે યસ હવે તમારું મતલબ ધ્યાન કેટલું છે મતલબ જયારે કોમ્યુનિકેશન થતું હોય ત્યારે તમને ઓર્ડર આપવામાં આવે છે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે તો કે યસ ત્યારે તમારું કોન્સન્ટ્રેટ કેટલું છે એની માટે છે એ તો કે તમારે એલર્ટ હોવા જોઈએ તો કે યસ તમે જો એલર્ટ હશો તો પ્રોપરલી તમે મેસેજ કન્વે થયો છે એને એક્સેપ્ટ કરી શકશો એને તો જ તમે એ સેન્ડ કરી શકશો તો કે આગળ તો કે યસ એટલે કે પરસેપ્શન છે એ ઇમ્પોર્ટન્ટ છે અને એ જો ન હોય તો પણ એ શું થઈ જાય છે તો એ એક બેરિયર તરીકે એટલે કે આપે છે સેકન્ડ છે તો લેંગ્વેજ એન્ડ સિમ્બોલ યુઝ બાય ધ સેન્ડર મે નોટ બી ઇન્ટેલિજન્ટ ટુ ધ રિસીવર એટલે કે હવે જે સેન્ડર છે એ જેની એની જે ઇન્ટેલિજન્સી છે એ જ રિસિવરની હોય એવું પોસિબલ નથી તો કે યસ મતલબ એ જે લેવલથી મેસેજ કન્વે કરતા હોય સેન્ડર છે તે તો એ રિસિવર છે એટલા જ મેસ એ જ લેવલથી એટલી જ ઇન્ટેલિજન્સથી એને રિસીવ કરશે એ પોસિબલ ન પણ હોય તો કે યસ એટલે કે શું છે સિચ્યુએશન ધ રિસિવર વિલ નોટ બી ઇન એ પોઝિશન ટુ ડીકોડ ધ મેસેજ પ્રોપરલી તો તો શું થાય છે તો એને ડિકોડ નહીં કરી શકે ડીકોડ એટલે એને જે મેસેજ છે એને પોતાના લેંગ્વેજની અંદર કન્વર્ટ કરવો તો એ નહીં કરી શકે તો કે યસ એવું પણ બને છે તો કે એ એ પ્રોબ્લેમ થાય છે અંદર જો એ પ્રોપરલી સમજે છે તો મેસેજ ટ્રાન્સફર થશે પછી એક્સેપ્ટન્સ એક્સેપ્ટન્સ ઇઝ એટ ધ ઇમોશનલ લેવલ ધ મે રિસિવર એન્ડ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ધ મેસેજ બટ ઇફ હી વોઝ એની કાઇન્ડ ઓફ ઇમોશન બ્લોક ધ મેસેજ મે નોટ બે મેક એની ઇમ્પ્રેશન ઓન હિમ અ મેસેજ રિસિવડ વેન વી આર ઇમોશનલી વર્કડ અપ વિલ હેવ અંટ મિનિંગ ફોર અશ દેન વેન વી આર કામ એન્ડ કમ્પોઝડ એટલે કે જ્યારે તમે કોઈ મેસેજ તમને હેઝ એ મીડિયમ તરીકે મેસેજ ટ્રાન્સફર કરતા હોય છો લાઈક એચઓડી તો એમડી તરફથી જે પણ મેસેજ યા ઇન્સ્ટ્રક્શન આવી છે એચઓડી ને તો એચઓડી શું કરે છે એને રિસીવ કરે છે અને એ જ ઇન્સ્ટ્રક્શન છે યા કોઈ ઇન્ફોર્મેશન છે ડેટા છે મેસેજ છે તેને આગળ કન્વે કરવાનો હોય છે એમને એમ્પ્લોયર સુધી હવે જો અહીંયા ઇમોશનલ એ છે એ ફેક્ટર આવી જાય તો પણ શું થાય છે તો મેસેજ આગળ કન્વે નથી કરતા અને મેસેજ ન કન્વે કરવાના કારણે શું થાય છે તો એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે અને બેરિયર ઓફ કોમ્યુનિકેશન ક્રિએટ થઈ જતું હોય છે તો કે અહીંયા આ પણ એક પ્રોબ્લેમ એમની માટે સામે ક્રિએટ થતો હોય છે ઓકે ચાલો તો અહીંયા છે એ ત્રણ વસ્તુ અહીંયા એક ફર્સ્ટ ઇઝ ધનલ બેરિયર સેકન્ડ ઇઝ ધ ડિફેક્ટ ઇન ઓર્ગેનાઇઝેશન એન્ડ થર્ડ ઇઝ ધ સોશિયો સ્લેસ સાયકોલોજીકલ બેરિયર ઓકે ઓકે તો આપણે નેક્સ્ટ વાત કરીએ તો જે થર્ડ નંબરનું ફોર્થ નંબરનું છે આપણે કલ્ચરલ તો કે બેરિયર હવે કલ્ચરલ બેરિયર શું છે તો એની આપણે હવે ચર્ચા કરીએ તો કલ્ચરલ બેરિયર એવું છે હવે જ્યારે કોઈ કાસ્ટને લઈને યા કલ્ચરને લઈને છે એ શું થાય છે તો કે કોમ્યુનિકેશન થતું હોય છે આપણને ખબર છે ડિફરન્ટ ટાઈપના જે છે એમ્પ્લોયર હોય છે કંપનીની અંદર તો કે યસ અને ત્યારે શું થાય છે તો કે એનું એન્વાયરમેન્ટ છે યા એનું જે કન્સ્ટ્રક્શન છે મતલબ જે તે સ્ટેટનું યા ઇન્ટરનેશનલ લેવલ ઉપર કોઈ કન્ટ્રીનું તો કે યસ

તો કે ડિફરન્ટ કન્ટ્રી અને ડિફરન્ટ કલ્ચર બેકગ્રાઉન્ડના કારણે તો બેટર કોમ્યુનિકેશન નથી થઈ શકતું એટલે કે આ એક પણ બેરિયર બનતું જાય છે કલ્ચરલ બેરિયર પછી છે સિસ્ટમેટિક બેરિયર તો સોરી સિમેન્ટિક બેરિયર સિસ્ટમેટિક નહીં સિમેન્ટિક બેરિયર તો સિમેન્ટિક ઇઝ ધ સિસ્ટમેટિક સ્ટડી ઓફ મિનિંગ તો આ એક છે સિસ્ટમેટિક છે સ્ટડી તો કે યસ અને આપણને ખબર છે પ્રોબ્લેમ અરાઇઝિંગ ફ્રોમ એક્સપ્રેશન ઓફ ઓર ટ્રાન્સમિશન ઓફ મિનિંગ ઇન કોમ્યુનિકેશન આર કોલ્ડ સિમેન્ટિક બેરિયર એટલે કે તમે જે પ્રોબ્લેમ આવતો હોય છે જ્યારે એક્સપ્રેસિંગ અને ટ્રાન્સફરિંગ ઇન્ફોર્મેશન તેને કહેવાય સિમેન્ટિક પ્રોબ્લેમ ઓરલ ઓર રેટ એન્ડ કોમ્યુનિકેશન ઇઝ બેઝ ઓન વર્ડ્સ આપણને ખબર છે ઓરલ કોમ્યુનિકેશન છે એ બેઝડ ઓન વર્ડ્સ હોય છે તો કે યસ એન્ડ શું થાય છે તો આના અંતર્ગત શું થાય છે તો એ જ છે એ તો પ્રોબ્લેમ આવતા હોય છે ક્યારેક આપણે બોલવાની અંદર છે એ પ્રોપરલી આપણે કન્વે કરેલો હોય છે મેસેજ બટ પ્રોપરલી એને રિસિવ થતો નથી તો એ છે સિમેન્ટિક બેરિયરની અંદર કન્સિડર

અહીંયા પ્રોબ્લેમ ક્રિએટ થાય છે સૌથી પહેલા તો કે યસ એટલે કે શું કહે છે બેડલી એક્સપ્રેસ મેસેજ તો મેસેજ છે ટ્રાન્સફર થતો હોય કે સેન્ડર છે એ પ્રોપર ના હોય તો એક એ થાય છે પછી આઈ એટિટ્યુડ આઈ એટિટ્યુડ શું છે તો ઇફ ધ એન્ટાયર પીસ ઓફ કોમ્યુનિકેશન ઇઝ ડોમિનેટેડ બાય ધ આઈ ટુ અપીલ ધ રિસીવર અને આ છે એ શું કરે છે તો આ એટિટ્યુડના કારણે મતલબ હું પણ છે એના કારણે શું થાય છે તો કોમ્યુનિકેશન ની અંદર ક્યારેક ગેપ આવી જતો હોય છે અને એમ કે છે કે હું શા માટે કોમ્યુનિકેટ કરું સમજાય હું ફર્સ્ટ ઓફ ઓલ શું કામ મેસેજ કરું ય સેન્ડર ઇન્ફોર્મેશન શેર કરું તો આવા છે આ એટીટ્યુડ કારણે પણ ક્યારેક ગેપ પ્રોડ્યુસ થાય છે અને સેન્ડર ઓરિએન્ટેડ બેરિયર છે તો કે યસ સમજાય પછી લોસ ઓફ ટ્રાન્સમિશન ધ કોમ્યુનિકેશન ઓફન સફર ઓર ગેટ્સ

તો ઓવર કોમ્યુનિકેશન ઓર અંડર કોમ્યુનિકેશન બેરિયર ક્રિએટ કરે છે તો કે હા ધ ક્વાટમ ઓફ કોમ્યુનિકેશન શુડ બી જસ્ટ અ રાઈટ એક્સેસ ઇન્ફોર્મેશન મે કન્ફ્યુઝ ધ રિસીવર સિમિલરલી અંડર કોમ્યુનિકેશન વુડ બી લીડ ટુ મિસ મિસકોમ્યુનિકેશન એટલે કે ઓવર કોમ્યુનિકેશન અને અન્ડર કમ્યુનિકેશન છે એ શું કરે છે તો એ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે તો કે યસ એટલે કે જો ઓવર કોમ્યુનિકેશન કરશું તો મિનિંગ નહીં રહે જે તમે મેસેજ કન્વે કર્યો છે તેની અને જો અંડર કોમ્યુનિકેશન કરશો તો એની જે ઇન્ફોર્મેશન છે એની જે કન્ટેન્ટ હોવું જોઈએ તો એ પ્રોપરલી તમે શેર નહીં કરી શકો તો કે યસ સમજાય તો આવા પ્રોબ્લેમ ક્રિએટ થશે તો કે ઓવર અને અન્ડર કોમ્યુનિકેશન ની અંદર પછી વાત કરીએ એફ તો રિસિવર ઓરિયેન્ટેડ બેરિયર હવે રિસિવર ઓરિયન્ટેડ બેરિયર કયા છે એની હવે આપણે વાત કરીએ આ આપણે તો સમજી ગયા હવે પુઅર રિટેન્શન પુઅર એટલે કે જો તમે પ્રોપરલી વાત કરી કે એમડી છે તો એમડી પોતાની ઇન્ફોર્મેશન શેર કરે છે કોને તો કે એચઓડી ને અને એચઓડી જો એને પુઅર રિટેન્શન ના કારણે જો એને એક મેસેજ કન્વે થયો છે એને એક્સેપ્ટ નહી કરી શકે અને કેરફુલી એને નહીં સાંભળે તો છે એ શું થશે તો કે એના કારણે છે એ ત્યાં પ્રોબ્લેમ ક્રિએટ થશે અને બેરિયર ક્રિએટ થશે જે પ્રોપર ઇન્ફોર્મેશન છે એ પ્રોપર ઇન્ફોર્મેશન એના સુધી પહોંચશે નહીં ઓકે તો આના કારણે છે રીસીવરના કારણે બેરિયર પ્રોડ્યુસ થશે તો કે યસ પછી ઇનએટેન્ટિવ લિસનિંગ હવે ઇનએટેન્ટિવ લિસનિંગ ની અંદર વાત કરીએ તો એની અંદર શું પ્રોબ્લેમ થાય છે તો એ સમજીએ તો ઇફ ધ રીસીવર ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ ટુ વોટ ઇઝ બીંગ સેડ ઓર હેઝ અધર થિંગ્સ ટુ કન્સર્ન ઓન હી વુડ બી રાધર બી મતલબ હોય આપણે કોમ્યુનિકેશન કરતા હોય તો જ્યારે લિસનર અને સેન્ટર બંને યસ અને જો રિસિવર છે એને એક્સેપ્ટ કરવા જ ના તૈયાર હોય તો એનો કોઈ મતલબ નથી ઓકે ચાલો પછી રેઝિસ્ટન્સ ટુ ચેન્જ હવે રેઝિસ્ટન્સ ટુ ચેન્જ છે સમ પીપલ આર નોટ ઓપન ન્યુ આઈડિયાસ હવે કોઈ અમુક વસ્તુ છે એ નવી એક્સેપ્ટ કરવા તૈયાર નથી હોતા તો કે યસ એના કારણે એ નવી ઇન્ફોર્મેશન છે એને એક્સેપ્ટ નહીં કરે યા નવા કોઈ ડેટા છે એને એક્સેપ્ટ નહીં કરે એના કારણે બેરિયર ક્રિએટ થશે ફોર્થ ઇઝ ધ ડિફરિંગ સ્ટેટસ હવે કોઈ અલગ અલગ સ્ટેટસમાંથી હોય તો એ સ્ટેટસ મતલબ પોસ્ટિંગના કારણે કોઈ છે એ શું થાય છે પ્રોબ્લેમ થાય છે એટીટ્યુડના કારણે તો કે યસ ત્યારે પણ કોઈ શું થાય છે તો એ કોમ્યુનિકેશનની અંદર બેરિયર ગેપ ક્રિએટ થાય છે પછી આપણે નેક્સ્ટ વાત કરીએ ગોલ કોન્ફ્લિક્ટ તો ગોલ કોન્ફ્લિક્ટ કરીએ તો હવે ગોલ ડિફરન્ટ ટાઈપના હશે મતલબ જે એચ એચઓડી છે એનો ગોલ અલગ હોય અને મેનેજિંગ ડાયરેક્ટરનો ગોલ અલગ હશે તો શું થશે તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ થશે ના કારણે ની અંદર બેરિયર આવશે ઓકે તો એ છે એ ક્રિએટ થાય છે પછી નેક્સ્ટ વાત કરીએ તો આપણે ઇન્ફોર્મેશન ઓવરલોડેડ હવે ઇન્ફોર્મેશન બહુ ઘણી બધી વધી જાય તો શું થાય છે તો એના કારણે પણ છે એ બેરિયર ક્રિએટ થાય છે એટલે કે ઘણી બધી ઇન્ફોર્મેશન આવી જાય તો હવે તમારે માનવું શું છે મતલબ કરવાનું શું તમે કઈ ઇન્ફોર્મેશન ને રાઇટ કરો છો કઈ ઇન્ફોર્મેશન રોંગ છે તો એ બધું તમારા સામે એક કન્ફ્યુઝન થશે અને એનાથી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થાય છે ઓકે તો આ બધા બેરિયર છે એ આવી રીતના ડિફરન્ટ ટાઈપના બેરિયર અહીંયા આપણે સમજીયા